नन्दाम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरा श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनमुनि वरनिवेशरमणियदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળન સ્વામી ગુણ ગ્રાહક ગ્રંથ અંદર છેલ્લે લખે છે કે એ જ વાયુને ધન્ય છે જે ભગવાનના ઉપયોગમાં આવ્યો હોય એ જ અગ્નિને ધન્ય છે જે ભગવાનના ઉપયોગમાં આવ્યો હોય અને શબ્દ પણ એ જ ધન્ય છે જે ભગવાનના ઉપયોગમાં આવ્યો હોય આવી રીતની સ્વામીએ વાત લખી આગળ સ્વામી આવે જળ વિષયક ગુણથી ભગવાનના ઉપયોગમાં આવવા લાયક વાત નહીં લખે છે ભરે કૂપ ઝાકૂપીએ પરસે હરિયો હે નિરનો વારી હે વિધ વિધ બહુ સરસરિતા ભરે હરી કુપૂપી ઓ વારી એટલે કે જળ પાણી બહુ પ્રકારના સર એટલે તળાવ સરોવરો નદીઓ કુવાઓ વાવ દરિયો પોતે હોય આવા બધાય જળના અલગ અલગ સ્થાનો છે એ સ્થાનોમાં એ જળ ભાગ્યશાળી છે કે જેને ભગવાન શ્રી હરિનો સ્પર્શ થયો છે એમ સ્પર્શ થયો છે એમ સદગુરુ નિષ્કુળન સ્વામી કે છે કોઈ પણ પદાર્થ હોય પણ એ ભગવાનના ઉપયોગમાં આવે ત્યારે જે પદાર્થની સાર્થકતા થાય છે આ પૃથ્વી ઉપર અનેક પદાર્થો પંચભૂતમાંથી થાય છે અને પાછા પંચભૂતમાં વિલીન થઈ જાય છે પૃથ્વી જળ તેજ વાયુને આકાશ એમાંથી થઈને એમાં જ પાછા વિલીન થાય છે પરંતુ જે પંચમહાભૂતો દ્વારા બનેલી વસ્તુ પદાર્થ એ ભગવાનના ઉપયોગમાં આવી જાય ત્યારે એ વસ્તુ સાર્થક થઈ જાય છે ભગવાને જ્યાં જ્યાં સ્નાન કર્યું જે જે જગ્યાએ ભગવાને સરોવર હોય નદી હોય કૂવો હોય એમાં સ્નાન કર્યું તો ત્યાં આગળ જે કોઈ જીવો હતા એનું કલ્યાણ થયું ઘનશ્યામ લીલામૃત સાગરની અંદર એક પ્રસંગ આવે છે એક સમયે ભગવાન તિનવા ગામે વિશ્વામિત્રી નદી ગૌઘાટ ત્યાં આગળ પોતાના સખાઓ સાથે નાહવા માટે ગયા છે ભગવાને સરિતાની અંદર સ્નાન કર્યું છે અને કાંઠા ઉપર આવીને ભગવાન બેઠા છે ઘનશ્યામ મહારાજે પછી વસ્ત્રો પહેર્યા એ સમયે જે જગ્યાએ મહારાજ અને સખાઓ નાહ્યા હતા એ જગ્યા ઉપર એક મોટો માછલો આવ્યો મોટો મચ્છ આવ્યો શ્રી હરિએ કર્યું છે જ્યાં સ્નાન મચ્છ આવી ઠર્યો છે તે સ્થાન ખૂટે આયુષ્ય મૃત્યુ તે પામ્યો હરિ ઇચ્છાથી સંકટ વામ્યો જ્યાં ભગવાને સ્નાન કર્યું એ જળને તો ધન્ય છે પણ એ જળનો જેને સ્પર્શ થાય એ જીવાત્માનું પણ કલ્યાણ થાય આજે આપણે ગોમતીમાં સ્નાન કરીએ છીએ ગોમતીના જળને માથે ચડાવીએ છીએ ઘેલાના જળને માથે ચડાવીએ છીએ સહસ્ત્રા ધરે જઈને સ્નાન કરીએ છીએ જે જે જગ્યાએ પ્રસાદીના કુવા છે પાતળીયો કૂવો લોયામાં છે એને માથે ચડાવીએ છીએ એમાં સ્નાન કરીએ છીએ કારણ કે ભગવાન અને પરમહંસો ને એનો સ્પર્શ થયેલો છે એના જળનો ઉપયોગ કરેલો છે એટલા માટે કલ્યાણકારી થાય છે ગૌ ઘાટ ઉપર એક મોટો માછલો આવ્યો અને માછલો જ્યારે આવ્યો છે ત્યાં આગળ ઘટના એવી ઘટી કે માછલાના પ્રાણ ત્યાં જ્યાં ભગવાને સ્નાન કર્યું ત્યાં આવીને એના પ્રાણ છૂટી ગયા પ્રાણ છૂટ્યા ત્યાં તો બધા સખાઓ જે બાજુમાં હતા એને એવું જોયું આવ્યા છે ત્યાં વિમાન અનેક વ્યોમ માર્ગે થી તે વિશેક મચ્છનો દેહ તો મટી ગયો મહા અદભુત રૂપે તે થયો થઈ અદ્ભુત તેની આકૃતિ શ્રીપતિની કરે છે સ્તુતિ પ્રભુજીને કર્યો નમસ્કાર બેઠો વાર એક વિમાન આવ્યું આ મચ્છ હતો એનો આત્મા શરીરને છોડીને બહુ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો અદભુત એની આકૃતિ એને મળી અને ભગવાનને વંદન કરીને સ્તુતિ કરે છે વિમાન વિમાનની અંદર બેઠો અને ભગવાનની કૃપાના બળે સત્યલોકમાં ગયો આવું અદ્ભુત ચરિત્ર જોયું ત્યારે વેનીરામ જે ભગવાનના મિત્ર હતા વેની એને ઘનશ્યામને પૂછ્યું છે ભાઈ આ સંદેહ થાય છે કે આ મોટો મચ અહીં મરી ગયો અને નિરાવરણ રૂપે દિવ્ય થયો અને એને વિમાન લેવા આવ્યા હતા કોણ હતા તે કો ભગવાન એને કોણ વિમાન લઈને લેવા આવ્યું હતું ત્યારે ભગવાન કહે છે પોતે મહારાજ ઘનશ્યામ મહારાજ વેની રામને કે છે અક્ષરાધિપતિ છઈએ અમે મિત્ર સત્ય માની લેજો તમે પુરુષોત્તમ અમારું નામ અમે રહીએ તે અક્ષર ધામ તમે અમારા છ સખા ભક્ત અમ વિશે થયા છો આ શક્ત આપણ સર્વનાયા આ સ્થાન તેમાં મચ્છમુ ભાગ્યવાન અમે અને તમે આગળ આગળ છો તમને અમારામાં હેત છે એટલે આપણે સ્નાન કર્યું આ મચ્છ છે ભાગ્યશાળી છે કે મૃત્યુનો સમય થયો ત્યારે જે જળની અંદર આપણે સ્નાન કર્યું જે ઘાટ ઉપર સ્નાન કર્યું ત્યાં આવીને આ મચ્છ મર્યો એટલે મચ્છનો આત્મા એને સત્યલોકમાં અમે મૂક્યો ભગવાનના સ્પર્શ વાળા જળનું આટલું બધું મહાત્મ્ય છે આટલું બધું મહાત્મ્ય છે એકવાર બધી નદીઓ ભેગી થઈ અને ત્યારે ઉન્મદ ગંગા પણ એમાં હતા ગંગાજી સૌથી મુખ્ય સીટ ઉપર બેઠેલા હતા બધી જ નદીઓ ભેગી થયેલી નદીઓની અંદર ગંગાજી જેટલું પવિત્ર અને મહાન કોઈ નથી એમ તમામ શાસ્ત્રો કહે છે આપણા અને વાત પણ એટલી વાસ્તવિક છે પણ જ્યારે ઉન્મદ ગંગા આવ્યા ત્યારે ગંગાજીએ પણ પોતાના સ્થાન ઉપર ઉન્મદ ગંગાને બેસાડ્યા છે બધી નદીઓને આશ્ચર્ય થયું કે આમ કેમ ગંગાજીથી મહાન તો કોઈ છે નહીં ત્યારે ગંગાજીએ કીધું કે ભગવાન શ્રીહરિ ભગવાન સ્વામિનારાયણ અક્ષર સર્વ અવતારના અવતારીએ મારામાં સ્નાન કર્યું છે પણ મારા કરતાં હજારો વખત સ્નાન જેમાં કર્યું છે એવા ઉન્મદ ગંગા છે જ્યાં ભગવાન અક્ષરાધિ ને અક્ષરાધિ અક્ષરધામના જે મુક્તો એને આ ઉન્મદ ગંગામાં અનેક અનેક વખત સ્નાન કર્યું છે માટે પૃથ્વી ઉપર આજે આનું મહાત્મ્ય સૌથી વધારે છે આવી રીતે ભગવાનના ઉપયોગમાં આવેલું જે જળ હોય કૂવો હોય નદી હોય કોઈ ઘાટ હોય ત્યાં કોઈ પણ જીવાતમાં જાય એનું જળ પીવે એનું કલ્યાણ થાય ભગવાનના સ્પર્શ વાળું ને ભગવાનના મુક્તોના સ્પર્શ વાળા જળનો આપણને અતિશય મહિમા હોવો જોઈએ જેના હૃદયમાં મહિમા નથી જેનું હૃદય લુખું છે એને તો આ સત્સંગની અંદર કોઈ દિવ્યતા ક્યાંય દેખાતી નથી એને પોતાનું કલ્યાણ ક્યાંય નહીં મને ક્યાંય નહીં મને પણ જેને હમણાં જ હરિચરતનવ સાગરમાં આવ્યું હતું કે શ્રીજી મહારાજ શ્રીજી મહારાજ જ્યાં રામાનંદ સ્વામીએ સ્નાન કરેલું હતું ને એ ઘાટને ફરેણી ગામની અંદર ફરેણી ગામમાં શ્રીજી મહારાજ જ્યાં રામાનંદ સ્વામીને ધામમાં ગયા ત્યારે બધાએ જોયું કે રામાનંદ સ્વામીનો સંસ્કાર થાય છે પણ શ્રીજી મહારાજ અને ઘણા સંતોએ જોયું કે રામાનંદ સ્વામી જે ચિતામાં જ્યાં પાર્થિવ શરીર સ્વામીનું હતું એમાંથી બેઠા થઈને સૂક્ષ્મ રૂપ ધારણ કરીને સ્વામી ત્યાં રહ્યા છે હરિચરિત્રાઉસ સાગરમાં લખાણું કે મહારાજ આવા દિવ્ય કોઈક અલૌકિક વાતોને બધાને કહેતા નહીં કોઈકને જ કેહતા જેને પચતી એને કહેતા કારણ કે દરેક વાત દરેકને પાચે હોતી નથી પછી મહારાજે જે ઘાટ ઉપર સ્નાન કર્યું ત્યાં એમ લખ્યું છે કે રામાનંદ સ્વામી ત્યાં સ્નાન કરતા એવું પ્રસાદીનો ઘાટ જાણીને શ્રીજી મહારાજે ત્યાં સ્નાન કર્યું અને રામાનંદ સ્વામીને પ્રત્યક્ષ શ્રીજી મહારાજ ત્યાં દેખતા ભગવાન કે ભગવાનના સત્પુરુષો એના પગ જ્યાં પડ્યા છે એના ચરણ જ્યાં પડ્યા છે ભગવાન કે ભગવાનને ધારી રહેલા મહાપુરુષોએ જ્યાં સ્નાન કર્યું છે એ જ જળ તીર્થ સમાન બન્યા છે બાકી તો અહીંયા આગળ મોટી મોટી નદીઓ વહે છે મોટી મોટી નદીઓ વહે છે હવે તો ભગવાનના સત્પુરુષોનું વિચરણ દેશ વિદેશોમાં બધે જ થાય છે ઠાકોરજીનો અભિષેક થાય નાયગ્રાની અંદર ઠાકોરજીનો અભિષેક થયો છે ત્યાં ઠાકોરજીનો અભિષેક થઈ ગયો છે બે ચાર વખત થઈ ગયો છે એ તીર્થ થઈ ગયો ઠાકોરજી છે ભગવાનનું અર્ચા સ્વરૂપ છે અષ્ટ પ્રકારની પ્રતિમામાં હું અખંડ વિરાજમાન છું મારા સંતને ઉસે હું અખંડ વિરાજમાન છું એવા ભગવાનને ધારી રહેલા મોટા પુરુષોનો સ્પર્શ થઈ ગયો હોય એ બધા તીર્થ થઈ જાય છે તીર્થ ભગવાન અને સત્પુરુષના ચરણથી થાય છે એવું નથી કે જ્યાં તીર્થ છે ત્યાં ભગવાન અને સત્પુરુષ જાય છે ભગવાન અને સત્પુરુષ જ્યાં જાય છે ત્યાં તીર્થ થાય છે તીર્થ થાય છે પછી પાછળ ભગવાનના અવતારો થાય ભગવાન સ્વયં હોય કે ભગવાનના મહાપુરુષો હોય એ બધાય એ તીર્થનું મહાત્મ્ય જાણીને ત્યાં જાય છે એ બીજા જીવોના ઉપદેશને અર્થે જાય છે નહીં તો ભગવાન સ્વયં હોય ભગવાનના અવતાર હોય ભગવાનને ધારી રહેલા ભગવાનના મુક્ત હોય એ જે જળમાં સ્નાન કરે એ જે જગ્યાએ પગ મૂકે બધું તીર્થ થાય છે ટોડલા કેમ તીર્થ થયું ટોડલા તીર્થ કેમ થયું કારણ કે સદગુરુ ગોપાળન સ્વામી ત્યાં પ્રગટ થયા એટલે તીર્થ થયું કેટલાય બધાય આ પૃથ્વી ઉપર જે તીર્થોનું મહાત્મ્ય છે તીર્થોના ઇતિહાસો જો આપણે વાંચીએ ને તો એ તીર્થોના ઇતિહાસોમાં એમ જ રહેલું છે કાં તો ભગવાન ભગવાનના અવતારો કા ભગવાનના મહાપુરુષો એનો એને સ્પર્શ થયો છે જેના કારણે તીર્થરૂપ બની જાય છે માટે એ વાતની પણ આપણા હૃદયમાં ચોક્કસ હા પડેલી હોય કે તીર્થ જ્યાં ભગવાન ભગવાનના સત્પુરુષો જ્યાં પગ મૂકે જે ઉપયોગમાં આવે ત્યાં તીર્થ બની જાય છે એ જેને હા પડેલી છે એને સત્સંગનો મહિમા ખરેખરો જાણેલો છે જેને હા નથી પડેલી એવી એના માટે કલ્યાણ ઘણું દૂર છે ઘણું દૂર છે સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામી એકવાર સંગ લઈને નીકળેલા રસ્તામાં એક શિવાલય આવ્યું ત્યાં જે બાવાજી હતા ત્યાં સંઘ લઈને આવ્યા એટલે બાવાજીને થયું કે આટલા માણસોને મારે જમાડવા પડશે સ્વામી કે ભાઈ અમારી પાસે પૈસા છે સીધું નથી તમને અમે રૂપિયાને ભેટ આપીએ પણ તમે અમને જમાડી દો એટલે રૂપિયા જોયા એટલે બાવાજીએ પછી સીધાની બધી વ્યવસ્થા કરી આપી પણ સ્વામી પછી ત્યાં જમાડવા બેઠા ને તો સ્વામી ચાર વખત ઊભા થઈને અલગ અલગ જગ્યાએ બેઠા એટલે કોએ પૂછ્યું કે સ્વામી આ કેમ આમ કર્યું સ્વામી કે આ ચાર જગ્યાએ બેઠો અલગ અલગ આ બધી જગ્યાએ તીર્થ થશે અને અહીંયા આગળ જે આવશે એના કલ્યાણ થશે ભગવાન હોય ભગવાનના સત્પુરુષો હોય એના સ્પર્શવાળી બધી જ પદાર્થો બધી જ પૃથ્વી જળ તે જે કંઈ એના કોન્ટેકમાં આવ્યું છે બધું તીર્થ રૂપ બને છે કે કલ્યાણકારી બને છે ડોસી જો કઠલાલના ડોસી કેવો એને ભાવ હતો કે શ્રીજી મહારાજને કે મહારાજ આ જળમાં તમારો અંગૂઠો બોળો આ જળમાં તમારો અંગૂઠો બોળો પ્રભુ મહારાજ કે શું કરશો તો કે આ જળને હું મારા ગામના કૂવામાં નાખી દઈશ એટલે બધું જળ પ્રસાદીનું થાય અને કૂવાનું જળ પીવે એ બધા જીવોનું કલ્યાણ થાય કોઈને આશ્ચર્ય લાગે કે એક વખત એક લોટો જળ નાખ્યું ભગવાનની પ્રસાદીનું બસ કલ્યાણ થતું જ આવે થતું જ આવે થતું જ આવે તો કે થતું જ આવે આજે પણ કહેવાય છે કે એ કૂવાનું જે પાણી પીવે બધા સત્સંગી થાય છે અને ગામનો બીજી બાજુનો કૂવો હોય ત્યાંનું પાણી પીવે તો નથી થતા ભગવાનને ભગવાનનો મુક્તોનો પ્રતાપ તો છે જ પણ જેને શ્રદ્ધા હોય વિશ્વાસ હોય એને કામ થાય ભગવાનના નકેશનું પ્રસાદીનું જળ પૂજ્યપાદ ગુરુજીની પૂજામાં નશ છે અને નશ દ્વારા પ્રસાદીનું જળ ઘણાને આપેલું હોય મહારાજનું પ્રસાદીનું જળ છે કેટલાયને એ પ્રસાદીના જળથી મૃત્યુ સમય હોય પ્રાણ ન છૂટતો હોય રીબાતા હોય એ જળ એની ઉપર મૂકવામાં આવે ચોવીસ કલાકની અંદર તો મહારાજને લેવા આવે એવા તો ઘણા ભક્તોને અનુભવ થયા કોઈકના કેન્સર પણ એ ન જડે મટાડ્યા છે ભગવાનના પ્રસાદીની વસ્તુનો સ્પર્શ થયેલા જડનો કેટલો મોટો મહિમા છે ભૂત પ્રેતા પ્રેતાદિકના ઉપદ્રવ પણ મટ્યા છે પણ એમાં શ્રદ્ધાને અડગ વિશ્વાસ આપણે ભગવાનની પરીક્ષા કરવા માટે આવું થાય છે કે નહીં એવા કુતુહલથી કંઈ કરીએ તો કશું જ થતું નથી પરંતુ શ્રદ્ધાને વિશ્વાસથી કરવામાં આવે તો બધું જ થાય છે બધું જ થાય છે શ્રદ્ધાને વિશ્વાસ ભગવાન ને ભગવાનના સત્પુરુષના વચનમાં વિશ્વાસ અહીં કેટલા ભક્તો છે એવા કે ઘણી વખત અહીં સ્ટેજ ઉપર વળાતું હોય તો એની ધૂળ સ્ટેજ અહીં વાળેલું હોય ને એની ધૂળ ભેગી કરી પોતાની પાસે રાખે છે લઈ જાય છે અહીંથી કચરો કાઢેલો હોય એ ઘણા સ્વયં માગીને જીપલોકમાં લઈ જાય છે તો અહીંયા આગળ જે ધોળ છે ભગવાનના સંતો ભગવાનના ભક્તો એના ચરણની જ અહીં આગળ છે એમ વિચારીને એના મહિમાથી લે છે તો મહિમાથી લે છે તેને કંઈક કઈક ફાયદો થતો હશે તો જ લીધી હશે એમને કઈ શ્રદ્ધાને વિશ્વાસ હશે તો જ લીધું હશે ને નહીં તો કેમ થાય પણ દરેકને એવો મહિમા દરેકને એવું એવું રહી શકતું નથી પણ બહુ જ મોટો મહિમા ભગવાનના ઉપયોગમાં આવેલા પદાર્થોનો છે હમણાં જ મહારાજની પાઘોન મહારાજના દાગીનાઓને બધું અહીં રાખેલું હતું પ્રસાદીનું પીવળા ઘનશ્યામ મહારાજે પહેર્યું હોય હવે ઘણું બધું થઈ ગયું હોય સંતોન થયું કે આને શું કરવું અહીં મૂક્યું તો ઘણા બધા ભક્તો પોતાના ઘરમાં સ્મૃતિ તરીકે સ્મૃતિ માટે પાગ લઈ ગયા કોઈ ઘરે દર્શન કરશે એ દર્શન કરશે તો એના યોગે કરીને એને કોણ યાદ આવશે મહારાજ યાદ આવશે માટે ભગવાનની પ્રસાદીનું કોઈ પણ વસ્તુ હોય એ બધું જ કલ્યાણકારી છે આપણું કલ્યાણ કરે એવું છે શ્રીજી મહારાજના અડાલજની વાવનું ચરિત્ર છે કે અડાલજની વાવ ત્યાં ભગવાન એક વખત ગયા બધાય સંતો હરિભક્તોએ એ વાવનું જળ પીધું ત્યાં આગળ શિલાલેખ હતો મહારાજે વાંચ્યો મહારાજે કહ્યું કે આ વાવની અંદર જેને જેને કામ કરેલું હશે એ બધાયનો સત્સંગમાં જન્મ થશે આ વાવ જેને બંધાવી છે એનો પણ સત્સંગમાં જન્મ થાય રૂડાબાઈ જેને વાવ બંધાની બંધાવી હતી અને લખ્યું હતું કે આમાં કોઈ ભગવાન કે ભગવાનના સત્પુરુષો સ્નાન કરે કે આનું પાણી પીવે તો મારા જીવનું રૂડું થાય એને અર્થે મેં આ વાવ બંધાવી છે આ લોકની કોઈ મોટપ માટે આ લોકની અંદર કંઈ મારી વિખ્યાતિ માટે આ નથી બંધાવી ભગવાને સ્નાન કર્યું અને એ જ રૂળાબાઈ એ કુંવરબા રૂપની અંદર ધરમપુરની અંદર જે મહારાજના દર્શન કરતા એક દ્રષ્ટિએ કરીને ભગવાનના દર્શન થતાં એ એ જ થયા એ વાવ બાંધવામાં જેનો જેનો ઉપયોગ થયેલો હતો જે જે કારીગરોનો ઉપયોગ થયેલો હતો જે જે મજૂરો એમાં મજૂરી કરેલી હતી એ એ વાવના ઉપયોગમાં જે જે આવ્યા એ બધાઈને સત્સંગની અંદર જન્મ મળ્યો છે માટે નિષ્કુળાન સ્વામી કે છે કે વારી હે વિધ વિધ બહુ સરસિતા ભરે કૂપ ઝાકૂપી એ પરસે હરી ઓઈ હે નિરઅનુપ જેને ભગવાનનો સ્પર્શ થયો એ નિરઅનુપ છે રન ઉપ છે માટે ભગવાનની પ્રસાદીનું જળ હોય એને ઘરમાં રાખી મૂકવું નક્કેશનું જળ હોય એને ઘરમાં રાખી મૂકવું ભગવાનના અભિષેકનું જળ હોય એને ઘરમાં રાખી મૂકવું ક્યારેક કોઈક એવા પ્રસંગો હોય ત્યારે એ જળનો ઉપયોગ થાય કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે એ જળના બે ટીપાં એના મુખમાં એના શરીર ઉપર છાંટવામાં આવે તો એને કરીને પણ પાપી જીવ હોય એનું પણ રૂડું થાય છે એની અંદર એટલી તાકાત છે કારણ કે એને ભગવાનનો સંબંધ છે ભગવાનનો સંબંધ વાળી પદાર્થ વસ્તુ એની બહુ મોટી કિંમત છે અને આપણને કોઈને એનો અનુભવ પૂરેપૂરો હોય કે ન હોય પણ ક્યારેક કોઈને ભૂતનો વડગાટ હોય તો પ્રયોગ કરજો કે જેને ભૂતનો વડગાટ હોય તમને કાંઈક એવું મરી મળી જાય તો ના મળે તો સારું પણ મળી જાય ક્યારેક તો પ્રયોગ કરજો કે એને ભગવાનની મૂર્તિને દેખાડ્યા વિના એને ખબર પણ ન હોય એવી રીતે બીજી બાજુ પર જ્યાં ભગવાનનું સ્વરૂપ હોય ત્યાં જઈને ભગવાનને એક પ્યાલો જળ ધરાવો ભાવથી ધરાવો ભગવાનને ભગવાનની મૂર્તિ આગળ અને બે પ્યાલા પાણી લઈ જાઓ એક પાણી એવું લો કે જે પાણી ભગવાનને ધરાવ્યા વિનાનું હોય અને એક પાણી ભગવાનને ધરાવેલું હોય જે વ્યક્તિને આવું હોય એની નજર સામે નહીં એનાથી દૂર જઈને કરો એને ખબર જ નથી એવી રીતે અને પછી એ પાણી માગે ફ્રૂટ માગે તો ફ્રૂટમાં એમ કરો જમવાનું માગે તો જમવામાં એમ કરો અને એને આપો ભગવાનને ધરાવેલું એ મોઢામાં મૂકશે જ નહીં ભગવાનને ધરાવેલું મોઢામાં જ નહીં મૂકે એને ખબર જ પડી જશે કે આ ભગવાનને ધરાવેલું છે એમાં એને બળતરા થાય એ જળને મોઢામાં ન મૂકી શકે આવું થાય અનુભવાત્મક વાત કરું છું કે અનુભવેલું છે માટે ભગવાનની પ્રસાદીનું જે છે ને એનો બહુ મોટો મહિમા છે આપણને દેખાય ન દેખાય આપણે ભગવાનના ભક્તો છીએ ભગવાનને ધરાવીને જમીએ છીએ ભગવાનને ધરાવીને જળ પીએ છીએ ભગવાનને ધરાવીને જ બધું આપણે ઉપયોગમાં લઈએ છીએ એક નાની પેન હોય લખવાની તો પણ ભગવાનની પ્રસાદીની કરીએ છીએ સંતોને નાના પેડનો ઉપયોગ કરવો હોય નાની નોટબુકનો ઉપયોગ કરવો હોય ને તો એક જોતી હોય ને તો એને કાઢીને ભગવાનના ચરણમાં સ્પર્શ કરાવે અને પછી એનો ઉપયોગ કરે સીધે સીધો સાબુ જોઈએ છે ટ્યુબ જોઈએ છે ટૂથપેસ્ટ જોઈએ છે બ્રશ જોઈએ છે તો તોડીને સીધો ઉપયોગ ના કરે એને ભગવાનના ચરણમાં સ્પર્શ કરાવી દે કોઈ પણ ભગવાનનું અર્ચા સ્વરૂપ નાનું હોય ત્યાં સ્પર્શ કરે સ્પર્શ કરાવીને ચરણમાં સ્પર્શ કરાવવાનો એને કંઈ મોઢે ધરાવવાનું ના હોય પણ ચરણમાં સ્પર્શ કરે એટલે પ્રસાદીનું થઈ જાય વિવેક જોઈએ જમવાની વસ્તુઓ એ ભગવાનને મુખારવીને આગળ ધરાવાય પછી આપણે કાંઈ બીજું ઉપયોગમાં પેન લેવાની હોય કે ભગવાનને મોઢે થોડી ધરાવાય છે ભગવાનના હસ્તને કે ચરણને સ્પર્શ કરીને લઈ લેવાય અને પછી એ પ્રસાદીની કરીને વાપરીએ એ બધું નિર્ગુણ ભાવને પામેલું કહેવાય આવી રીતની આપણા જીવનની તમામ ક્રિયાઓ આપણે ભગવાનમય કરવી જોઈએ ભગવાન રૂપ કરવી જોઈએ જેનાથી આપણું જીવન નૈષ્કર્મ્ય બની જાય ભક્તિમય બની જાય ભાગવત ધર્મે યુક્ત બની જાય અને એવું કરવું બહુ સહેલું છે એ એટલું બધું અઘરું નથી તમે ઘરમાં કાંઈ સોફા લાવો તો સોફા ઉપર સીધા બેસી ના જશો ગોહો આ તો બહુ સરસ છે પગ લાંબા થાય એવા અમે લીધા છે કોઈ બીજાને બતાવવા માટે વિડીયો કોલ કરતા પહેલાં સૌથી પહેલાં ઘરમાં કંઈક સોફા લાવ્યા ખુરશી લાવ્યા ડાઇનિંગ ટેબલ લાવ્યા સૌથી પહેલાં ઠાકોરજીને બેસાડો ત્યાં ઠાકોરજીનું સ્વરૂપ પધરાવો ઠાકોરજીનું સ્વરૂપ પધરાવીને ત્યાં એક દિવસ મહારાજને બેહવા દો કોઈને વિડિયો કોલ કરીને કે અમે આવા સોફા લાવ્યા બતાવું છે તેમ કહો અમારા મહારાજ અત્યારે બેઠા છે અમે તો હજુ કાલથી ઉપયોગ કરીશું આજે તો મહારાજ એક દિવસ ચોવીસ કલાક અહીંયા જ બેસશે અહીંયા જ સૂશે એમ ઉપયોગ કરાવો ભગવાનના ઉપયોગમાં લીધા પછી એને આપણે ઉપયોગમાં લઈએ ને તો એ પ્રસાદીનું થઈ ગયું એ કલ્યાણકારી થાય આપણું એક એક કાર્ય એ આપણા કલ્યાણને અર્થે હોય એવું આપણે કરવું જોઈએ ભગવાનના ઉપયોગમાં આ ગુણગ્રાહક ગ્રંથ આપણને એ જ સમજાવે છે કે ભગવાનના ઉપયોગમાં આપણે આવી છીએ સાબરમતી નદી અમદાવાદમાં છે નારાયણ ઘાટ મંદિર પણ છે આજે ત્યાં મહારાજે સ્નાન કર્યું મહારાજે સ્નાન કર્યું ત્યારે મહારાજે કહ્યું આ જગ્યાએ મેં સ્નાન કર્યું છે એટલે આનું નામ નારાયણ ઘાટ છે આજથી આ જગ્યાએ આ જગ્યાએ નારાયણ ઘાટે કોઈ બ્રાહ્મણો દ્વારા શ્રાદ્ધ કરાવશે પોતાના પિતૃનો અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે આજે બીજનું શ્રાદ્ધ છે આવતીકાલે શ્રાદ્ધ ત્રીજનું નથી ત્રીજનું શ્રાદ્ધ પરમ દિવસ છે આવતીકાલ પંચક છે એટલે આજે બીજનું શ્રાદ્ધ છે આવતીકાલે શ્રાદ્ધ પક્ષમાં પાછો ગેપ છે અને પરમ દિવસે ત્રીજનું શ્રાદ્ધ થાય છે એ શ્રાદ્ધ પક્ષની અંદર કોઈ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ અહીંયા આગળ કરાવશે કે કોઈ મૃત્યુ પામેલા પોતાના પરિવારજનોનો ત્યાં આગળ બ્રાહ્મણો દ્વારા વિધિ કરાવશે એની સો જન્મોની કસર હશે તે બધી કસર ટાળીને એના જે પિતૃઓ હશે એને સત્સંગમાં જન્મ મહારાજ કે મળશે અને સત્સંગમાં જન્મ લઈને એની બધી કસરો ટાળીને એને અક્ષર ધામ આપીશ આવું મહારાજે ત્યાં નારાયણ ઘાટે સ્નાન કર્યું ત્યારે વરદાન આપ્યું છે શ્રીજી મહારાજે આવી રીતે જ્યાં જ્યાં સ્નાન કર્યું છે ત્યાં જીવોના કલ્યાણના વર આપેલા છે માટે ભગવાનના પ્રસાદીના જળ જ્યાં મળે ત્યાં માથે તો ચડાવવું જ ટીકા ટીપ્પણી કરવી નહીં આપણે જઈએ અને કોઈ જગ્યાએ ભગવાનનું સ્નાન કરેલું જળ છપ્પયાની યાત્રાએ ગયા અને ત્યાં આગળ પછી નારાયણ સરોવર છે જ્યાં મહારાજ નિત્ય સ્નાન કરતા પછી અંદર કૂપ છે આ બધા જ્યાં ભૂત્યો કૂવો એ બધી જગ્યાએ દર્શન કરવા ગયા અને કોઈ જગ્યાએ આપણને જળ કદાચ થોડું ગંદુ દેખાય લીલવાળું દેખાય ક્યારેય ટીકા ટીપ્પણીમાં પડવું નહીં માથે બે ટીપા ચડાવી દેવા ઓછી શ્રદ્ધા હોય તો એટલું કરવું અને એમ લાગે કે આનાથી રોગ થઈ જશે મને તો વંદન કરી લેવા મનોમન વંદન તો પણ એના સ્પર્શ કર્યા બરાબર જ છે મનથી પણ ટીકા જો કરી આપણે ભગવાનના પ્રસાદી ભૂત તીર્થની ટીકા કરી એ આપણા માટે બહુ મોટું નુકસાન થાય આપણને એટલો મહિમા એનો ઓછો કહેવાય વંદન કરી લઈએ છેવટે જળ રૂપી તીર્થને વંદન તો થઈ શકે છે બે હાથ તો જોડી શકાય છે બે હાથ જોડી લઈએ શ્રદ્ધાપૂર્વક ઘણીક વખત આપણે તીર્થયાત્રાએ ગયા હોઈએ અને તીર્થોની નિંદા કરતા કરતા તીર્થોમાં રહ્યા હોઈએ તીર્થોની અંદરથી પાછા આવીએ તોય તીર્થની નિંદા ના તીર્થોની અંદર બધી રીતના વ્યક્તિઓ પણ હોય ધર્મિષ્ઠ પણ હોય અધર્મી પણ હોય બધી રીતના બને સત્પુરુષો પણ હોય અસત્પુરુષો પણ હોય તીર્થમાં ગયા ને આપણે કોઈ અસત્પુરુષને જોયા અને પછી આપણે તીર્થમાં રોકાના બે દિવસ સુધી અસત્પુરુષનું ચિંતન ને એની જ વાતો ત્યાંથી છોડ્યા પછી પણ એ જ વાતો કરતા રહ્યા આપણે તીર્થમાં ગયા એનો ફાયદો શું થયો આપણને તીર્થમાં જવાથી શું ફાયદો થયો તીર્થમાં જવાથી આપણને શું મળ્યું માટે તીર્થમાં જઈએ ને ત્યારે સત્પુરુષો એક હજાર હોય ને એમાંથી એક કે બે તો સત્પુરુષ હોય જ એવાને ગોતવા અને ના મળે ને તો તીર્થમાં ભગવાનના સ્વરૂપ હોય એના દર્શન કરવા ભગવાનનું સ્વરૂપ ના હોય ને મંદિર ના હોય ને તો તીર્થમાં જે જળ હોય ને જ્યાં જળ હોય ને એને માથે ચડાવવું જળ એ ના હોય તો ધૂળ હોય ને ધૂળને માથે ચડાવીને વંદન કરી અને નીકળી જવું પણ ક્યારેય પણ કોઈ તીર્થયાત્રા કરવા જઈએ ને ત્યારે તીર્થની ક્યારેય ટીકા ટિપ્પણીમાં ના પડવું ત્યાં રહેલા કોઈ વ્યક્તિની ટીકા ટિપ્પણીમાં ના પડવું ત્યાં કોઈ જગ્યાએ કોઈ અવ્યવસ્થા હોય તો એની ટીકા ટિપ્પણીમાં ના પડવું કે આ તીર્થમાં શું જવાનું ત્યાં તો વ્યવસ્થા જ હતી નહીં મહારાજ ના પાડે છે એવું ના કરવું શાસ્ત્રો ના પાડે છે એવું ના કરવું એ આપણી વાત કેટલાની શ્રદ્ધાને ઠેસ પહોંચાડે આપણે કહીએ કે હું આ તીર્થમાં ગયો તો ત્યાં તો હું બધું એવું જ છે બધું આટલી વાત આપણે કરીને એ બીજાને એ તીર્થમાં જવાની શ્રદ્ધાને ઠેસ પહોંચાડે બીજાને એ તીર્થમાંથી ભાવ ઓછો કરે બીજાને એ તીર્થ પ્રત્યેની જે દિવ્યતા હોય એ દિવ્યતાને ખલાસ કરે આનું પાપ કોને લાગે આપણને લાગે આપણા શબ્દે કરીને એની શ્રદ્ધા એનો વિશ્વાસ એની દિવ્યતા એને ઠેસ પહોંચી માટે તીર્થો છે જળરૂપી તીર્થ હોય પૃથ્વી રૂપી તીર્થ હોય મંદિર રૂપી તીર્થ હોય સત્પુરુષ રૂપી તીર્થો હોય એની અંદર શ્રદ્ધાને વિશ્વાસ રાખીને ભગવાનનો કોન્ટેક એને થયો છે એવો વિશ્વાસ રાખીને જો એમાં આગળ વધે તો એને ચોક્કસ ફાયદો થાય વારી હે વિધ વિધ બહુ સરસરીતા ભરે કૂપ झाकूपीय पर हरि ओहि हे निरयनुप अरु पृथ्वी हे बहु पेर की श्वेत श्यामरु रक्त पीत धन्य धन्यहि धरा कूजेहि हरि करी अंकित अरु पृथ्वी हे बहु पेर की श्वेत श्यामरु रक्त पीत ધન્ય ધન્ય હોય દરાકુ જય હરી કરી અંકિત જેવી રીતે આવે જળની અંદર સરોવર હોય નદી હોય સમુદ્ર હોય એવી જ રીતે પૃથ્વી છે પૃથ્વી પણ બહુ પ્રકારની છે શ્વેત શ્યામ રક્ત ક્યાંક લાલ માટીવાળી ભૂમિ હોય ક્યાંક પીળી માટી છે ક્યાંક કાળી માટી છે ક્યાંક સફેદ માટી છે આવી અલગ અલગ પૃથ્વીના વિસ્તારોમાં અલગ અલગ પૃથ્વીના કલરો મળે છે પાટ મળે છે પરંતુ એ પૃથ્વી ભાગ્યશાળી છે કે જે ભગવાનના અંકિત થયેલી છે ગુજરાતની ભૂમિ અતિ ભાગ્યશાળી છે શ્રીજી મહારાજે જોકે ભારત આખાની ભૂમિ પાવન કરી છે પરંતુ ગુજરાતની ભૂમિ એટલા માટે પાવનકારી છે કે શ્રીજી મહારાજ ત્યાં વધુમાં વધુ સમય રહ્યા છે માટે ભગવાનના ચરણ જ્યાં જ્યાં પડ્યા છે એ બધી જ પૃથ્વી કલ્યાણકારી છે ત્યાં સુધી કે એવી પૃથ્વીની અંદર સારંગપુરમાં મહારાજ પાસે જીવા ખાચરે વરદાન માગ્યું પ્રભુ અહીં જમદૂત ક્યારેય કોઈને લેવા ના આવે મૃત્યુ પામે મહારાજ કે આ ગામના સીમાડામાં જેનું મૃત્યુ થશે ને એને લેવા ક્યારેય જમદૂત નહીં આવે ભગવાનની પ્રસાદીથી મહારા ભગવાનના ચરણથી અંકિત થયેલી ભૂમિ ત્યાંની ધૂળ એને માથે ચડાવવી એને રાખવી એનો બહુ મોટો મહિમા છે પૂજ્ય બાદ ગુરુજીને આવો બહુ મહિમા જ્યારે જ્યારે જૂના મંદિરોની અંદર કંઈક રિનોવેશન કરવાનું થયું હોય અને ત્યાં તોડવાનું થયું હોય તો ત્યાં ઈંટો પડી હોય જૂની ઈંટો જૂના નળિયા હોય એ બધું ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓને પૂછીને એ બધું મૂલ્યવાન છે એવી રીતે એને લાવીને સંગ્રહીને રાખે એમાંથી પ્રસાદીનું કંઈક કરીને સંતોને આપે બહુ મોટો મહિમા છે એનો મહિમા જેને સમજાયો છે અનુભવાયો છે એને જ ખ્યાલ આવે બાકીના માટે તો ધૂળ ધૂળ જ હોય એને તો આ ધૂળ કે ઓલી ધૂળ એને આ પાણી કે ઓલું ગંગાનું પાણી સાદું પાણી બે હરખા જ હોય મહારાજ કે યવન સરખા જે જીવ છે એને બધું આ હરખું પણ જેને મહિમા છે ને એને તો બહુ મોટું બહુ મોટું પોતાના જીવનનું ભાથું લાગે બહુ મોટું પાથું લાગે માટે ભગવાનના સ્પર્શવાળી ભૂમિ કેટલી બધી છે કેટલી બધી છે આજે લોયા તમે જો લોયા ખોબા જેવડું છે એની અંદર જ્યારે ભગવાનને મહારાજના પાંચસો પરમંસો જ્યારે ત્યાં રહ્યા હશે જ્યારે સો સંતો સૌથી પહેલા લોયાની અંદર ધર્મશાળામાં રહેતા અને સંસ્કૃતનો અભ્યાસ કરતા હશે અને ત્યારે કઈ ભૂમિ લોયાની એવી હશે કે જ્યાં ભગવાનના સંતોના પગલા નહીં પડ્યા હોય શાકોત્સવ જેવો મોટો ઉત્સવ મહારાજે કર્યો હશે અને આખા સત્સંગના બધા જ સંતો ભક્તોને ત્યાં મહારાજે બોલાવ્યા હતા ત્યારે લોયાની કઈ હશે કે જ્યાં મહારાજને મહારાજના સંતોના પડ્યા હોય કારણ કે એટલા બધા ભેગા કરે તો લોયાનો સુરાબાપુનો દરબાર તો હાવ નાનો છે બસો માણસ બે હે તો પૂરું થઈ જાય ખીચોખીચ બે હો બસો તો પૂરું તો એટલા બધાને જમાડવા એટલા બધાને રાખવા એટલા બધાના ઉતારા કરવા એટલા બધાને રોજ સ્નાન કરાવવું એ મહારાજની લોયાની લીલાઓ વાંચે ત્યારે લાગે આજે લોયાને આમ આમ લોયાનો આમ તમારે ડ્રોનથી વિડીયો લેવો હોય ને તો દસ મિનિટમાં વિડીયો પૂરો થઈ જાય એટલું નાનું ગામ છે એ ગામની એક એક રજ શ્રીજી મહારાજ અને શ્રીજી મહારાજના નંદ સંતો અને મહારાજના જે મુક્તો ગ્રહી જે કોઈ બાઈ ભાઈઓ એ સમયે હતા એ બધા એના ચરણથી અંકિત થયેલી ભૂમિ એની ધૂળની અંદર એના આપણે કહેવાયે છીએ એની એ ધામની સેવા માટેનો અવસર છે એ ધામની સેવા માટેની આપણને તક મળી છે એ આપણા કેટલા મોટા ભાગ્ય છે મહારાજના પ્રસાદીના જે જે સ્થાનો છે બધાનું મહાત્મ્ય છે પણ આપણને એમાંનું એક સ્થાન એ પ્રસાદીના સ્થાનની એ રજની આપણને સેવા કરવા મળે છે એ સ્થાનની સેવા કરવા મળે છે એ આપણા બહુ મોટા ભાગ્ય છે એવું જો વિચારીએ કે મહારાજે આ કેવું મોટું કેટલા મોટા ભાગ્ય મારા ખોલ્યા છે આવો જો વિચાર કરીએ તો આપણને અહો અહો અહોપનું રહે માટે જ્યાં જ્યાં ભગવાનનો સ્પર્શ થયો છે બધી જ ભૂમિ જળ એ બધા ધન્ય છે આવું નિષ્કુળન સ્વામી અહીંયા આગળ કહે છે હજુ પણ સ્વામી અલગ અલગ પ્રકારથી કોઈનું ઘર ભોજન આદિનો પણ ભગવાનનો જેને સંબંધ થયો છે એ બધો એ બધાના ભાગ્ય છે એવી વાતો સ્વામી કરશે હવે જે વાત છે ગુણગ્રાહક ગ્રંથની અંદર એ બધું ભગવાનના સંબંધવાળા પદાર્થો એની કિંમત બહુ છે એવી વાત સ્વામી આપણને સમજાવશે તેતાલીસ કડી અહીં પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધરમાત્મજ વાસદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠંભજે ઘનશ્યામ મહારાજની જે વાલા ભક્તો આજે સાંજની આરતી લોયાધામ ફ્લોરિડાથી અરે લોયા આરતી અહીંથી થશે અને ત્યારબાદ ચેષ્ટા કીર્તન ભક્તિ અને